અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાંદોટાડાનો ભાવેશ વંજારા યુકેથી પરત ફરતા પરિવારોજનો સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાંદોજ ટાંડાના નાનકડા ગામનો અને ફક્ત પશુપાલનનો વ્યવસાય પર આધારિત ગરીબ પરિવારમાં જન્મેલો અને 2 વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસર્થે ગયેલ ભાવેશ વણજારા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના માહોલમાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતો મહામુશ્કેલીથી પોલેન્ડ પહોંચ્યો અને ત્યાંથી ઓપરેશન ગંગા દ્વારા દિલ્હી અને ત્યાંથી તેમના વતન ભિલોડા તાલુકાના નાંદોજ ટાંડા ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યો હતો. તેના આવતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર વણજારા સમાજમાં એકમાત્ર ભાવેશ ડૉક્ટર બનવા માટે યુક્રેન મેડિકલના અભ્યાસ માટે ગયેલો છે, ત્યારે આવા યુદ્ધ વચ્ચે પણ સાહસ ખેડી ભારતીય તંત્રની મદદથી વતન આવેલ ભાવેશ વણજારાનો મીડિયા વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારે પોતાના વતન નાંદોજ ટાંડા આવેલા ભાવેશ વણજારાએ પોતાની આપવીતી અને અનુભવનો વિસ્તૃત અહેવાલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યો હતો અને મીડિયા તેમને અને તેમના પરિવારજનોએ આભાર માન્યો હતો. નમન પંડ્યા સાથે જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. હાલ તો સર, જે રીતે અમે ઘરે પહોંચાય, આમ ઘરે પહોંચ્યા પછી તો કોઈને બી એવું હોય, ખુશી તો હોય જ બધાને, પણ જે રીતની તકલીફ પડી એ બધું થયું, એમાં બહુ તકલીફ પડી સર. અને આજે ઘરે આવ્યો છું તો બહુ ખુશી છે મને. ત્યાં યુદ્ધનો માહોલ હતો, એવા માહોલ વચ્ચે એક મોતના મુખમાંથી ત્યાંથી ભારત આવવાની જે લાગણી હતી, કેવા માહોલ વચ્ચેથી અહીંયા પસાર પ્રસાર થયા હતા સર? ત્યાં તો તમને જેમ મેં કીધું કે આગળ પણ કે 3 દિવસ 2 દિવસ તો અમે ચેકપોસ્ટ, પહેલી ચેકપોસ્ટથી ત્યાં જ ગુજાર્યો, પછી પાછો આગળ આવ્યા, ત્યાં પણ 1-2 દિવસ લાગ્યા. અને એ રીતે ધીરે ધીરે કરીને 2-3-4 દિવસે અમે ત્યાંથી આ બધી ચેકપોસ્ટો ક્લિયર કરી અને પછી પોલેન્ડ પહોંચ્યા. પોલેન્ડ પછી અમને એમ્બેસીએ પિકઅપ કર્યા ત્યાંથી, અને પોલેન્ડ પછી તો અમને કોઈ તકલીફ નથી પડી. ખાવા પીવાનું, બધી વસ્તુ, હોટલ પણ એમને બુક કરી છે, પછી બધી વસ્તુ ત્યાં તો બધી વસ્તુ મળી. પછી ત્યાંથી અમને એરપોર્ટ પહોંચાડે અને ત્યાંથી અમને ફ્લાઇટ કરી અને ઇન્ડિગો મારફતે દિલ્હી પહોંચાડે. ત્યાંની સરકાર દ્વારા કંઈ મદદ મળેલી ત્યાં? સર, યુક્રેન તરફથી તો એટલી બધી કંઈ નહીં, પણ પોલેન્ડ સરકારે બધું કર્યું. પોલેન્ડ સરકારે અમને પહોંચાડ્યો સારી રીતે. હા, એમાં સર અમે જ્યારે પહેલી ચેકપોસ્ટ ક્લિયર કરવાની હતી ત્યારે અમને જ્યારે ઉતારવામાં આવ્યો તો 40 કિલોમીટર પહેલા ઉતારી દીધું. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણી ની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.